नहीं जा अंदर सीधा साहिब नहीं किसी साहिब नहीं है કઈ તારીખે ગઈ હતી આ ભાઈ? 20 તારીખ 19/1/2018 ના રોજ માટાતાડામાં રહેતા ગીતાબેન કનુભાઈ ચણાવાળા, ઉંમર વર્ષ 65, જે વિધવાબેન છે, પોતાના વેવાણનો મરણ પ્રસંગમાં એમપી ખાતે ગયેલા પોતાનું મકાન બંધ કરીને, અને 22 તારીખે પાછા સવારે પરત આવ્યા 5:30 વાગે. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ મારા મકાનનું ઘર દરવાજો છે એ તૂટેલો છે. ઘરમાં જઈને તપાસ કરી તો પોતે જે પૈસા ભેગા કરતા હતા એ 42,000 રૂપિયા જેવી રકમ અને એમના સોના ચાંદીના ઘરેણાં, જેમાં વીંટી છે, સોનાની ચેન છે અને ચાંદીની પાયલ છે, આટલી વસ્તુ ગુમ થયેલી. એ લોકોએ તરત પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ સ્ટેશન આવીને અમને જાણ કરી, જે બાબતે અમે તરત બી ડિવિઝન પોસ્ટે 6/2018 ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસ કરી અને સ્થળ ઉપર ગયા. સ્થળ ઉપર જતાં ડિસ્ટાફના સર્વેલન્સના માણસોએ પૂછપરછ કરી જોયું તો ત્યાં આગળ તિજોરી અડીખમ ઊભી હતી, પણ તિજોરી તૂટી નહોતી અને બાજુમાં જે પેટી હતી જૂની એ પેટી તૂટેલી હતી અને એમાં પેટીમાં જ મુદ્દામાલ પડેલો હતો. પરત પાછા પોસ્ટે ફરત આવ્યા અને ડિસ્ટાફને પણ થોડું શંકા ગઈ, પોલીસને શંકા ગઈ કે તિજોરી કેમ તૂટી નથી. ફરિયાદીને ફરી પાછા બોલાવવામાં આવ્યા, ફરિયાદીને પૂછપરછ કરી કે તમારી તિજોરી કેમ તૂટી નથી, ઘરફળમાં હંમેશા તિજોરી તૂટતી હોય છે. થોડું શંકામાં આવ્યું કે ઘરનો સભ્ય હોઈ શકે છે, એટલે ફરિયાદી બેનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું. એમને પૂછવામાં આવ્યું કે તમને કોઈના પર શંકા છે, તો એમણે શંકા જાહેર કરી એમના ભત્રીજા ઉપર, અને પોલીસને પણ થોડો એના પર ડાઉટ હતો. 2 દિવસ સુધી એના પર વોચ રાખવામાં આવી. ગઈકાલે આ જે શંકાસ્પદ ઇસમ જે હતો એનો ભત્રીજો, ફરિયાદીનો ભત્રીજો, જે પોતાના એક મિત્રને પૈસા આપવાના બાકી હતા એ આપવા માટે ગયેલી અને પોલીસ વોચમાં હતી એટલે એને તાત્કાલિક એને ઝડપી લીધો. ઝડપી લીધા પછી એણે પછી પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી કે ચોરી મેં કરી છે. અત્યારે હાલ એની પાસેથી મુદ્દામાલમાં સોના ચાંદીના ઘરેણાં તમામ મળી આવેલ છે અને રોકડા પૈસા 32,000 રૂપિયા જેટલા મળી આવ્યા છે, 10,000 રૂપિયા જેટલા બાકી છે. હાલ અત્યારે આરોપી અરેસ્ટ કરી અમારી પાસે છે, તપાસ ચાલુ છે અને અન્ય કોઈ ગુનામાં એ સંડાવેલ છે કે નથી એની તપાસ અત્યારે ચાલી રહી છે. હાલ અમારે પ્રજાને એ કહેવું છે કે તમે, બહુ સારી વાત છે કે તમે બહારગામ જાઓ છો તો એટલીસ્ટ તમે તમારા આડોશી પાડોશીને વાત કરીને જાઓ કે અમે 2 દિવસ માટે બહારગામ જઈએ છીએ. બીજું, તમે 1-2 કલાક માટે પણ બહારગામ જાઓ છો તો પણ તમે આજુબાજુવાળાને કહી જાઓ. અત્યાર સુધીની જેટલી ગરફોડ થઈ છે ગરફોડની અંદર મીનવાઇલ દિવસ દરમિયાન 2-3 કલાક માટે પણ ઘર બંધ રહે છે, એ સમયગાળા દરમિયાન થાય છે. પ્રજાને અમારે એટલું જ કહેવું છે કે ગરફોડ જેવા ઘરમાં આવે છે સીધી તિજોરી તોડે છે. જો તમે તમારા ઘરેણા લોકરમાં ના મૂકી શકતા હોય તો મીનવાઇલ 2-3 દિવસ માટે જાઓ તો આજુબાજુવાળાને આપી જાઓ. જો તમે ના આપી જતા હોય તો તિજોરીમાં ઘરેણા ના મૂકો. ક્યાંક એવી જગ્યાએ ક્યાંક ઘરમાં ગમે ત્યાં નાખી જાઓ. ચોર તો ફક્ત ને ફક્ત તિજોરી કે તમારી સુટકેસ કે જે બંધ વસ્તુ છે એ તોડશે, તો એટલીસ્ટ તમારી વસ્તુ જશે નહીં. એટલે પ્રજાને અમારા માટે એટલું જ કહેવું છે કે તમે ક્યાંય પણ બહારગામ જાઓ તો તમારે એટલીસ્ટ તમારા આજુબાજુવાળાને કહીને જાઓ, ક્યાં તો પછી પોલીસ સ્ટેશન જાણ કરીને જાઓ.